વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા મહેશ કોમ્પ્લેક્સ પરિવાર ચાર રસ્તા નજીક આવેલ પુનિતનગર સોસાયટીમાં સતત બીજા વર્ષે શાસ્ત્રી કેયુરભાઈ ભટ્ટ દ્વારા ગણેશ જયંતિ નિમિત્તે ભગવાન ગણેશજીનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો, જેમાં સવારથી જ ગણેશ યાગ તથા પૂજન અને ત્યારબાદ ગણેશજીનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો, જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે અમદાવાદથી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ આવ્યા હતા. ડૉક્ટર યજ્ઞેશ દવે, દર્ભાવતીના ધારાસભ્ય પહોંચ્યા હતા. શૈલેષ મહેતાજી અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નામના મેળવનાર પ્રતીક શાસ્ત્રીજી દ્વારા આરતી અદ્ભુત રીતે કરવામાં આવી. નયનભાઈ જોશી દ્વારા ગણેશજીનો મહિમા વર્ણવવામાં આવ્યો. સનત પંડ્યા, વિશાલ દવે વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા અને અંદાજે 2-2 હજાર લોકોએ દર્શન અને મહાપ્રસાદીનો લાભ લીધો. આજે આ પૂર્વ વિસ્તારની અંદર જેવી રીતે વાર્ષિક આપણે ગણેશ ચતુર્થીનું પૂજન કરી રહ્યા છીએ, ગણેશ ચતુર્થીના 10 દિવસ ભગવાનના મનાવીએ છીએ, એવી જ રીતે આ ભગવાનનો જન્મોત્સવ મનાવવાનું અમે ગયા વર્ષથી ચાલુ કર્યું હતું. આ બીજા વર્ષે પૂર્વ વિસ્તારની અંદર પુનિતનગર ભાગોળે રોડ પર એકદંત જનસેવા ટ્રસ્ટ દ્વારા ફરી એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ગણેશ જયંતિ મહોત્સવ, ગણપતિનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો, તેમાં ઘણા બધા નામી નનામી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. વર્લ્ડ રેકોર્ડ જેમને મળ્યો છે એવા પ્રતિકભાઈ શાસ્ત્રી પણ ઉપસ્થિત રહ્યા. એમના દ્વારા ભગવાનની મહાઆરતી થઈ અને નયનભાઈ જોશી દ્વારા સરસ મજાનું ભગવાનના નું જન્મોત્સવનું મહત્ત્વ સમજાવતું એક પ્રવચન વ્યક્ત કર્યું અને એ વ્યક્ત કરી આજે ઘણા બધા ભાવિક ભક્તો પ્રસાદી લઈ અને ભાવવિભોર થયા. એકદમ જનસેવા ટ્રસ્ટ નો આ બીજા વર્ષનો બીજો કાર્યક્રમ છે અને મહેશ કોમ્પ્લેક્સની સામે પુનિતનગર સોસાયટીમાં રાખવામાં આવ્યું છે. અધ્યક્ષ શ્રી કેયુરભાઈ ભટ્ટ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. બ્રાહ્મણોની ઘણી મોટી સંખ્યા અને બીજા ઘણા બધા દરેક કુમના અગ્રણીઓ અહીં ઉપસ્થિત રહી અને આ પ્રોગ્રામને બિલકુલ એકદમ પરમાત્માની કૃપાથી સફળ અને સરળ બનાવેલો છે અને અહીંયા આ પ્રોગ્રામ અવિરત ચાલતો રહે. આવા નવા આગ્રહ પ્રોગ્રામો પણ ઘણા બધા થશે. હું પણ આ ટ્રસ્ટમાં અમદાવાદ એકમનો અધ્યક્ષ છું અને આવા પ્રોગ્રામ હજુ ઘણા બધા અમદાવાદમાં પણ થશે. પરમાત્માની કૃપાથી, ગણપતિ દાદાની કૃપાથી એકદંત જનસેવા ટ્રસ્ટ તરફથી દર વર્ષે આ ગણેશ યાગનું આયોજન ગોઠવવામાં આવે છે. એમાં મહાન પંડિતો, શાસ્ત્રીઓ તેમજ જે પાઠશાળાના બાળકો જે 6 કલાકનો કાર્યક્રમમાં આ રીતે ગણેશ ગણેશની પૂજા કરવામાં આવે છે અને તેમાં આજના આ પ્રસંગે ગુજરાત રાજ્યમાંથી અમદાવાદથી શ્રી અજ્ઞેશભાઈ દવે આવ્યા હતા, મહામંત્રી શ્રી, વડોદરાના ડભોઈના ધારાસભ્ય શ્રી અને શ્રી સમર્થ ગુજરાત બ્રહ્મ સમાજ ગુજરાતના પ્રમુખ શ્રી શૈલેષભાઈ મહેતા તેમજ વડોદરા શહેરના પ્રમુખ શ્રી કિરણભાઈ જોશી, મહામંત્રી સનતભાઈ પંડ્યા, એકદંત જે ટ્રસ્ટ છે તેના અમદાવાદથી શાસ્ત્રીભાઈ તેમજ વડોદરા શહેરમાંથી આ ટ્રસ્ટના કારોબારી સભ્યો, હોદ્દેદારો અને વિશાલભાઈ દવે અને કેવીરભાઈના વડપણ હેઠળ એક જબરજસ્ત આનું આયોજન કરવામાં આવે છે ને આજે લગભગ 2-3 હજાર જેટલી આ દર્શનનો લાભ લઈ અને પ્રસાદીનો લાભ લેવામાં આવ્યો છે.